गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા। મિત્રો, આ દાખલાના મોટા ભાગના વિડિયો આપણે અપલોડ કરી ચૂક્યા છીએ, એને તમે બરોબર ધ્યાનથી જોજો અને ત્યાર પછી જાતે પ્રેક્ટિસ કરજો તો તમને આ ચેપ્ટરના દાખલા મિત્રો ચોક્કસથી આવડશે। કારણ કે આ ચેપ્ટર માંથી આપણને બોર્ડ માં વધારેમાં વધારે માર્ક્સ અને સરળતાથી મેળવી શકાય એ માટેનું આ ચેપ્ટર છે મિત્રો। એટલે હવે આપણે નવો દાખલો જોવા જઈએ તો અહીંયા એક લોખંડના નળાકાર સ્વરૂપના આ નળાકાર છે। નક્કર થાંભલાની ઊંચાઈ 220 સેમી અને પાયાનો વ્યાસ 24 સેમી છે। હવે જો અહીંયા અહીંયા બે નળાકાર આપે તેની ઉપર પાછો અહીંયા એમ કીધું છે, જુઓ બરોબર ધ્યાનથી, આપણને ઊંચાઈ આપી છે 220 સેમી આની અને પાયાનો વ્યાસ કીધો છે 24 સેમી, બરોબર। અને નળાકાર નંબર 1 આપી દઈએ, જો અહીંયા હું લખું છું 1, નળાકાર નંબર 1। હવે પાછો એની ઉપર 60 સેમી ઊંચાઈ, આ 60 સેમી ઊંચાઈ અને 8 સેમી ત્રિજ્યા વાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે। આ બીજા નંબરનું નળાકાર છે એટલે આપણી પાસે બે નળાકાર ભેગા થયા, બરોબર। તો થાંભલાનું દળ શોધો, આપણે અહીંયા આ દાખલામાં દળ શોધવાનું છે અને દળ અહીંયા આપેલું છે, જુઓ 1 સેમી ઘન લોખંડનું દળ આશરે 8 ગ્રામ છે અને પાઈ બરાબર 3.14 લઈશું। તો હવે આપણે શું કરીશું, અહીંયા આને નળાકાર નંબર 1 આપી દઈએ, નળાકાર 1, ઓકે, અને આને નળાકાર નંબર કયો આપી દઈએ, 2, નળાકાર નંબર 2 આપી દો, ઓકે। હવે આપણે નળાકાર 1 ની વાતો કરીએ તો જુઓ નળાકાર એક અને એમાં આપણને શું આપ્યું છે એ લખી કાઢીએ, તો એની આ નળાકાર નંબર 1 એની ઊંચાઈ આપણે આપી છે, તો ઊંચાઈ બરાબર 220 સેમી, બરોબર। ત્યાર પછી આપણને બીજું આપ્યું છે, એનો વ્યાસ આપ્યો છે, તો વ્યાસ બરાબર 24 સેમી। તો આપણે પહેલા ત્રિજ્યા શોધી કાઢીએ, તો ત્રિજ્યા શોધવી હોય તો શું લખીએ, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, તો બરાબર વ્યાસ એટલે 24 ભાગ્યા 2 બરાબર કેટલા આવશે, 12 સેમી, ઓકે। એટલે આને શું લખાય તમે અહીંયા ધ્યાન રાખો, આ જે છે નળાકાર 1 ની વાત કરી, હવે આપણે બાજુમાં પાછું નળાકાર 2 ની વાત કરી નાખીએ, બરોબર। હવે જો અહીંયા આપણે લખીએ છે નળાકાર નંબર 2, તો અહીંયા લખીએ નળાકાર નંબર 2, ઓકે, આ નળાકાર નંબર તમારો 1। હવે એની ઊંચાઈ લઈએ તો આને h1 કહેવાય અને આને r1 કહેવાય, તો અહીંયા આપણે ઊંચાઈ લઈ લઈએ h2 બરાબર, આ નળાકાર ની ઊંચાઈ કેટલી છે, 60 સેમી, તો અહીંયા લખીએ 60 સેમી, અને ત્રિજ્યા બરાબર, ત્રિજ્યા r2 લઈએ, આને r1 કહેવાય, આને શું કહેવાય, r1, ઓકે। તો r2 બરાબર ત્રિજ્યા અહીંયા આપેલી છે 8 સેમી, તો આપણે અહીંયા લખીએ 8 સેમી, ઓકે। હવે શું લખી કાઢીએ, અહીંયા આખો થાંભલો બનાવ્યો છે અને થાંભલામાં બે નળાકાર છે, તો આપણે થાંભલાનું ઘનફળ શોધવા માટે અહીંયા સૂત્ર લખીએ કે થાંભલાનું ઘનફળ બરાબર શું થાય, પહેલા નળાકાર 1 નું ઘનફળ, નળાકાર 1 નું ઘનફળ વત્તા, જોજો નળાકાર 2 નું ઘનફળ, ઓકે।
હવે ઘનફળ નું સૂત્ર શું થાય? નળાકાર નું ઘનફળ બરાબર પાઈ આર સ્ક્વેર એચ થાય. જુઓ પાઈ આર સ્ક્વેર એચ, પણ અહીંયા પહેલો નળાકાર છે, એક નળાકાર છે, તો એને આર વન એચ વન કહેવાય. હવે અહીંયા લખીએ નળાકાર બે નું ઘનફળ, તો એને શું લખીએ? પાઈ, એનું પણ સૂત્ર શું થાય? પાઈ આર સ્ક્વેર એચ. એટલે અહીંયા પાઈ બીજો નળાકાર છે, એટલે અહીંયા શું લખીએ? આર ટુ, અને અહીંયા શું લખીએ? એચ ટુ. હવે આ બેમાંથી સામાન્ય કાઢી, કઈ કઈ વસ્તુ સામાન્ય અને કોમન છે? તો પાઈ કોમન છે, એટલે પાઈ કાઢી નાખીએ. પાઈ તો કૌંસમાં આપણી પાસે બાકી રહેશે આર વન સ્ક્વેર એચ વન વત્તા આર ટુ સ્ક્વેર અને એચ ટુ. ઓકે, તો બરાબર પાઈ એટલે કેટલા લેવાના? 3.14. આ એમના એમ રવા દો હમણાં કૌંસમાં. ચલો R1, તો અહીંયા R1 બરાબર કેટલા આવ્યા છે? જુઓ 12 આવ્યા છે, બરોબર. તો અહીંયા શું લખીએ? વર્ગ છે, એટલે બે વાર લખીએ, તો 12 ગુણ્યા 12 અને ગુણ્યા H1, અને H1 બરાબર કેટલી આપી છે? 220, તો અહીંયા 220. ઓકે, અને વત્તા, હવે ત્યાર પછી આપણે લખી કાઢીએ R2 નો સ્ક્વેર. R2 એટલે કેટલા છે? 8. સ્ક્વેર એટલે બે વાર લખવા પડે, 8 ગુણ્યા 8 ગુણ્યા H2. H2 બરાબર અહીંયા જુઓ કેટલા છે? 60. ઓકે, હવે શું કરી નાખીએ? આ બધાનો આપણે ગુણાકાર કરવો પડશે, બરોબર. તો બરાબર શું થાય? તો 3.14 ગુણ્યા કૌંસમાં, જુઓ હવે આ બધાનો ગુણાકાર તમે કરો તો અહીંયા જુઓ 12 ગુણ્યા 12 એટલે કેટલા થાય? 144. હવે જુઓ 144 ગુણ્યા 12 ગુણ્યા 12 એટલે 144 ગુણ્યા કેટલા કરવાના? 220. તો બરાબર શું થાય? જોજો અહીંયા, તો 144 ગુણ્યા 22 કરીએ તો શૂન, 2 4 8 2 4 8 2 1 2 2 4 8 8 16 8 2 10 10 ને 11 વધી પડી 1 કેટલા આવ્યા 3168 આવે. કેટલા આવે? 3168, અને પાછળ આ શૂન મૂકવાનું એટલે 3168 પાછળ શૂન વત્તા. હવે આ 3 નો ગુણાકાર કરી નાખો, 64 અને 64 ગુણ્યા 6, 6 4 24 નો ચોગડો વધી પડી 2, 6 6 36, 36 ને 2 38, અને પાછળ આ શૂન મૂકવાનું એટલે અહીંયા કેટલા આવશે? 384 અને પાછળ શૂન. ઓકે, એટલે આ રીતે આપણે ગુણાકાર કર્યા. જુઓ આ બધાનો ગુણાકાર કર્યો તો 31680, અને આ 3 નો ગુણાકાર કર્યો તો 3840. હવે 31680 વત્તા 3840 આ બધાનો સરવાળો કરીએ તો શું થશે? જુઓ 8 ને 4 12 વધી પડી 1, 8 ને 6 14, 14 ને 1 15 નો પાંચડો વધી પડી 1, 3 ને 1 4, 4 ને 1 5 અને 3. તો કેટલા આવ્યા મિત્રો? તો હવે જુઓ આ બરાબર 3.14 ગુણ્યા અહીંયા કેટલા આવ્યા? 35520. તો અહીંયા લખીએ 35520. હવે આને છેદ ઉડાડવા નથી, આટલો જવાબ અહીંયા આપણે હાલ પૂરતો રવા દઈએ, કારણ કે હજી દાખલો બાકી છે, એટલે એ વખતે આપણે એને વધારે ગણતરીમાં લઈશું. તો આ સેમી છે બધું, એટલે અહીંયા એકમ કયો આવે? સેમી ઘન. આ શું આવ્યું કહેવાય? થાંભલાનું ઘનફળ આવ્યું કહેવાય. શું આવ્યું છે? આ થાંભલાનું ઘનફળ. હવે શું કરી નાખીએ? જુઓ હવે એનું દળ શોધવાનું છે, પણ અહીંયા શું કીધું છે? 1 સેમી ઘન લોખંડનું દળ આશરે 8 ગ્રામ છે. હવે ગ્રામ છે તો એને શેમાં ફેરવવા પડે? કિલોગ્રામમાં, એટલે 8 ગ્રામ છે, સમજો જરા, 8 ગ્રામ છે અને કિલોગ્રામમાં ફેરવવા હોય તો આપણે કેટલા વડે ભાગવા પડે? 1000 વડે, માટે કેટલા આવે? 0.008 કિલોગ્રામ કહેવાય. ઓકે, ખ્યાલ આવી ગયો ના? તો આપણે હવે અહીંયા પદ મૂકીએ છીએ, જોજો બરોબર, કે 1 સેમી ઘન
लोखंड नु दळ बराबर। હવે જો અહીંયા લોખંડનું દળ કેટલું છે 8 ગ્રામ, ગ્રામના સેમા ફેરવી દીધું, આ ગ્રામ હતા એના સેમા ફેરવી દીધા કિલોગ્રામમાં, એટલે કેટલા વડે ભાગ્યા 1000 વડે, તો જવાબ કેટલો આવ્યો 0.008 કિગ્રામ। ઓકે, આ કેવી રીતે લાવ્યો એ મેં અહીંયા સમજાવ્યું છે બરોબર, એ ગણતરીમાં ના લખો તો પણ ચાલે। હવે અહીંયા પદ મૂકીએ માટે एक सेमी घन लोखंड नो दर 0.008 किलोग्राम माटे अपनी पासे कितना छे 3.14 गुणा 35,520 लोखंड नो दर बराबर कितना किलोग्राम बराबर। तो अबे शू करी ना किए आ ऊपर जाता रहे आपको पद एक नीचे आवी जाए, એટલે 3.14 ગુણ્યા 35,520 અને ગુણ્યા 0.008। ઓકે, હવે શું કરીએ આ પોઈન્ટ કાઢી નાખો, તો બરાબર 314 છેદમાં કેટલા આવે 100 અને ગુણ્યા 35,520 એમના એમ છેદમાં 1 ગુણ્યા અહીંયા પોઈન્ટ કાઢી નાખો તો 8 છેદમાં કેટલા આવે 1000। ઓકે, હવે તમારે શું કરવાનું છે મિત્રો, ચલો આનો ગુણાકાર આની સાથે કરો બરોબર, પછી જે જવાબ આવે એને કેટલા વડે ગુણવાના 8 વડે ગુણો, આ બધાનો ઉપરનાનો ત્રણેયનો ગુણાકાર કરો। ચલો હું રાહ જોઉં છું તમારી, તો મિત્રો આ ત્રણેયનો ગુણાકાર કરશો તો તમારી પાસે જવાબ આવશે 892, ધ્યાન રાખજો પોઈન્ટ 2624, આટલો જવાબ આવશે બરોબર। હવે પોઈન્ટ પછી આપણે કેટલા લખવાના છીએ, બે રકમ લઈએ છે, આમ તો આ જવાબ કહેવાય બરોબર, આટલા કિલોગ્રામ કહેવાય, પરંતુ પોઈન્ટ પછી જનરલી આપણે કેટલા લખીએ છે બે રકમ, તો આ બે રકમ લેવાની, પણ પાછળ જોવાનું અહીંયા બે છે એટલે 5 કરતા કેવા કહેવાય નાની સંખ્યા, માટે આગળ ઉમેરાય નહીં, માટે આપણો અહીંયા જવાબ આવશે 8892.26, આટલા કિલોગ્રામ દળ થશે બરોબર। મિત્રો ખ્યાલ આવી ગયો ને દાખલામાં, બહુ ઈઝી દાખલો છે, જોયો અહીંયા મેં શું કર્યું, ક્લેરિફિકેશન કર્યું, અહીંયા રકમમાં જે પ્રમાણે આપેલું હતું, એક નળાકાર આપ્યો હતો એને નળાકાર એક આપ્યો, એની ઊંચાઈ અને વ્યાસ લખ્યો, બીજો નળાકાર અહીંયા મેં દોર્યો એની ઊંચાઈ અને ત્રિજ્યા આપેલી હતી એ લખી, આને H1 અને આ અહીંયા આ H1 કીધા, જ્યારે વ્યાસ ઉપરથી મેં શું શોધ્યું ત્રિજ્યા એને R1 કીધા, બીજા નળાકારને શું કીધું H2 અને R2 કહી દીધા લખ્યા બરોબર। હવે આપણે થાંભલાનું ઘનફળ શોધીએ, તો નળાકાર 1 નું ઘનફળ વત્તા નળાકાર 2 નું ઘનફળ, સૂત્ર મૂક્યા અને આ બેમાંથી કેટલા સામાન્ય કાઢ્યા પાઈ, તો કૌંસમાં આ બાકી રહેશે અને એમાં કિંમતો મૂકતા ગયા જુઓ, અને આ ત્રણેયનો ગુણાકાર કરો તો કેટલા આવ્યા 31,680, અને 8 × 8 × 60 કર્યા તો 3,840। હવે આ બે નો સરવાળો કરીએ તો કેટલા થાય 3.14 × 35,520 સેમી ઘન, એને એમના એમ રવા દીધા હમણાં હાલ પૂરતું। બીજું હવે આપણે આ રકમમાં દળ શોધવાનું છે, અહીંયા દળ તમારું ગ્રામમાં આપેલું છે, આ દળ જે છે સેમાં આપેલું છે 8 ગ્રામમાં, એને મેં સેમાં ફેરવી દીધા કિલોગ્રામમાં, એટલે કે 1000 વડે ભાગ્યા તો 0.008 આવે, તો શું પદ મૂક્યું, એક સેમી ઘન લોખંડનું દળ બરાબર 0.008 કિગ્રા, માટે આપણી પાસે જે રકમ જે સેમી ઘન આવ્યા છે એનું લોખંડનું દળ કેટલું, તો આ નીચે જે રકમ છે બધી ઉપર જતી રહે 3.14 × 35,520 ગુણ્યા 0.008। હવે પોઈન્ટ કાઢી નાખીએ તો છેદમાં 100, અહીંયા પોઈન્ટ કાઢીએ તો 1000,
હવે ઉપરના ત્રણેયનો ગુણાકાર કરો અને નીચે તમારી પાસે 5 મીંડા છે પોઈન્ટ આપો તો તમારો જવાબ આવશે 892.2624 ઓકે અને આપણે પોઈન્ટ પછી બે રકમ લખી હશે તો માટે આપણો જવાબ 892.26 આ બંને જવાબ તમે પરીક્ષામાં લખી શકો છો બરોબર બંને સાચા છે એમાં માર્ક્સ કપાશે નહીં તો મિત્રો દાખલો તમને આવડી ગયો હશે હવે નેક્સ્ટ વિડિયોમાં પાછા એક નવા દાખલા સાથે ફરી મળીએ ગુડ નાઈટ મિત્રો